ઉર્જા વિભાગ ભરતી પેપર કૌભાંડ મામલે હિંમતનગરના હરિયોળ ગામના શિક્ષક હર્ષદ ન્યાયીએ જેરેસ ટીવી સમક્ષ કહ્યું હતું કે પોતે આવી કોઈ ગેરરીતિમાં સંડોવાયેલા નથી. અગાઉ હેરકાર્ડ પેપર લીક મામલામાં હર્ષદ ન્યાયીનું નામ આશંકા રખાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ઉર્જા વિભાગ ભરતી દ્વારા લેવાઈ પરીક્ષા કૌભાંડમાં એક શિક્ષકનું નામ બહાર આવ્યું હતું. જોકે ગઈકાલે યુવરાજસિંહે લીધેલા નામો પૈકી એજન્ટ તરીકે દર્શાવેલ હિંમતનગરના હળિયોળ ગામમાં રહેતા શિક્ષક અને હર્ષદ નાયનો ખુલાસો કર્યો હતો. પ્રાથમિક શિક્ષણ વિભાગમાં હિંમતનગરના હાજીપુરમાં સીઆરસી તરીકે ફરજ બજાવે છે, જ્યારે હર્ષદ નાયીએ જેડેસ ટીવી ન્યૂઝ સમક્ષ કહ્યું હતું કે પોતે આવી કોઈ જ ગેરરીતિમાં સંડોવાયેલ નથી. સાચા હોવાના નાતે તેઓ ઘરે જ છે અને નોકરીએ જઈ રહ્યા છે. આમ તો તે શિક્ષક છે. સમાજને ખોટી રીતે બદનામ કરવાના લઈ શિક્ષક સમાજની માફી માંગી હતી. જ્યારે અગાઉ હેડ ક્લાર્ક ભરતી પેપર લીક મામલામાં પણ હર્ષદ નાય પર આશંકા રખાઈ હતી. બ્યુરો રિપોર્ટ, જેડેસ ટીવી, સાબરકાંઠા. શું છે હકીકત, શું માનું તમે? હકીકત આ તમામ બાબત ખોટી છે, પાયા વિહોણી છે. આમાં અમુક કોઈ સંકળાયેલો નથી અને આ ખોટું નામ ઉછાળવામાં આવે છે. હવે મારી દિવસે દિવસે મારી પ્રતિષ્ઠા ખંડિત થઈ રહી છે, એટલે હવે મારે વિચાર કરવાનો એક પ્રશ્ન થઈ ગયો છે કે મારો ગેરવ્યાજબી નામ દેવાવાળા વ્યક્તિઓ સાથે મારે કયા પ્રકારની કાર્યવાહી કરવી. કારણ કે હું પણ એક ઇજ્જતદાર વ્યક્તિ છું, હું પણ સામાજિક લેવલે કંઈ વર્ચસ્વ ધરાવતો વ્યક્તિ છું, હું શિક્ષિત છું, હું ગુરુજન છું, હું મારા વર્ગખંડના 30 બાળકોનું ભાવિ ઘડવાવાળો વ્યક્તિ છું અને વારંવાર આ રીતે મને પ્રદર્શિત કરી મારી પ્રતિષ્ઠાને જંગે ચડાવી છે. આ લોકોએ કાર્યવાહી કરી છે. તમે અત્યારે ક્યાં નોકરી કરો છો અને પરીક્ષા વિશે શું કહેશો? પરીક્ષા વિશે હું કંઈ જાણતો નથી. ગઈકાલે પણ પરીક્ષા છે, હું કંઈ જાણતો નથી. મીડિયાના માધ્યમથી જ્યારે મારું નામ પ્રદર્શિત થયું ને એક મારા અંગત સ્નેહી મિત્રએ મને એમ કીધું કે તારું નામ આવે છે, હું એ જોવા ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આજે પરીક્ષા છે પ્રાંતિજ મુકામે. જે આક્ષેપો કરે, હા, એ આક્ષેપો પાયો વિહોણા છે ને ખોટા છે. અને તંત્ર પોલીસ તપાસ કરવા માટે ગયા તો કદાચ જાણશો? પોલીસ તપાસ કહે તો જ્યારે કહે ત્યારે એ તંત્ર સાથે હું સંકળાયેલો છું અને મીડિયાના માધ્યમથી કહું છું કે હું જ્યારે જરૂર પડશે ત્યારે હું પોલીસ તંત્ર સમક્ષ હાજર થઈ જઈશ. આજ સુધી કોઈ પોલીસે તમને બોલાય? કોઈ મને પોલીસ કર્મચારી દ્વારા, કારણ કે હું મારી એક વાત છે કે કોઈ પણ મારો પુરાવો ના હોય બસ પોલીસે શું કરે, પણ કોઈ મને પૂછતાછ કરવામાં પોલીસ દ્વારા આવી નથી. તમે અત્યારે ક્યાં નોકરી કરો છો? અત્યારે હાલ હું હાજીપુર મુકામે સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. આ અંગે તમારું તમને જાણવાથી તમે તમારા અધિકારીને જાણ કરી શું? હાલ મારી ડિપાર્ટમેન્ટના વડાને મારા જાણ કરવાની મારી ફરજ છે, કારણ કે હું નિર્દોષ છું, હું દોષિત છું જ નહીં. એટલે મારે જ્યાં કામ કરવાનું હોય મારા ઓફિશિયલી એ મેં કરી દીધેલું. દોષિત હોય તો કદાચ ઘેર ના હોય? હા, હું દોષિત હોઉં તો ઘરે હોવો જ નહીં, સ્વાભાવિક વાત છે સાહેબ.